પણ મેં જે વેઠેલું છે અને મેં અનુભવ કરેલો છે એ વાત તમને કરું કે આ ઓક્સિજનની નળી છે એ તમે કાઢી નાખશો અને ઝડપથી હાય ખા જાઓ એટલી મિનિટમાં પાછા આવતા રહેજો નકર તમારી છોકરી ખલાસ થઈ જાય એવી હું મારા પપ્પાએ ગયા અમને ખ્યાલ છે અને મારા પપ્પાએ તો પછી ત્યાંથી મેં હિંમત કરી અને પપ્પાને કીધું કે હવે જે થવું એ થાય ઘરે વ્યા જવું છે માતાજી રામ રામ બધાને આ તમારા ભાવનગર કાવ્યાને બતાવવાને તો આજે એમ કહેવાય કે જાય છે કાવોને બતાવવા ભાવનગર દવાખાને કેમ કે સરસ મજાની એમ વાત કહેવાય તો એક જે આપણે જે Q&A વાળો વિડીયો હતો ને જે મેં તમારા સવાલના જવાબ આપ્યા હતા તો એમાં પહેલો સવાલ જે પૂછેલો હતો કાવો વિશે તો કાવો વિશે જે કીધેલું હતું કે આ રીતની અને પહેલેથી અમે બીમાર છે ને આમ બધું હતું તો એ રીતની વાત કરી તો એક ભાઈનો કમેન્ટ આવ્યું કે તમે તમારો નંબર આપો તો મારે કામ છે તમારી બેબી વિશે થોડુંક પૂછવું છે આમ તો નંબર કમેન્ટમાં ઘણા બધા માગતા હોય પણ આપણે નંબર શેર ઓછો કરીએ કેમ કે પછી એક જરા ફોન આવ્યા કરે તો એ ભાઈએ બેબીનું કીધું એટલે મેં નંબર આપ્યો તો ભાઈ હતા ઓસ્ટ્રેલિયાથી જો કે મને ઘડીક તો નવાઈ લાગી કે વિડીયો મારો ક્યાં ઓસ્ટ્રેલિયા છે આપણા ગુજરાતીથી પણ રહે છે ઓસ્ટ્રેલિયા તો એમને નંબર આપ્યો ને એ ભાઈનો ફોન આવ્યો તો પહેલાં હતા 61 આપણે જે +91 આવે ને એમ એને +61 હતા તો મને થયું કે આ નંબર કેમ આવ્યો પછી ભાઈએ મને વાત કરી કે આ રીતનું છે હું અહીંયા રહું છું અને તમે તમારી બેબી નોર્મલ જ છે બહુ વાંધો નથી પણ કે એકવાર તમે દવાખાને બતાવો તમારે ફાઇનાન્શિયલી કંઈ હેલ્પ હોય પૈસા પૈસાની જરૂર હોય તો હું બેઠો છું તો ભાઈએ બહુ હિંમત આપી અને ખરેખર તો પૈસાની ને એવી કાંઈ જરૂર છે નહીં સારી એવી કન્ડિશન છે આપણી તે એવી વીક નથી નોર્મલ આમ એમ કહેવાય કે હેવી નહીં અને આમ કહો તો ફૂલે ઓછી નહીં એટલે મીડિયમ વર્ગમાંલી છીએ બધી રીતે વ્યવસ્થિત છે બધું ઘર ફેમિલી ઓહો હાલે છે અને મમ્મી પપ્પાનો બહુ સારો સપોર્ટ છે એટલે એવું કાંઈ છે નહીં પૈસાની જરૂર નથી પણ ખાસ તો ભાઈએ જે હિંમત આપીને એ માટેથીને હું ભાઈનો દિલથી આભારી છું અને જાઉં છું ભાવનગર સ્પેશિયલ કાવુને બતાવવા માટે તો હું છે ને પ્રોબ્લેમને થોડુંક જાણશું આપણે ને હું પછી તમને કહી વિડીયોમાં તો જાઉં છું હવે વિડીયો અને ન્યાજીને તમને બધું કહું કઈ રીતનું છે ભાવનગરની મોટી હોસ્પિટલ છે ભાઈએ જ મને કીધું કે તમે આ જ હોસ્પિટલમાં જાઓ એમણે પોતાના એમ કહેવાય ને ગૂગલમાં જોઈને પછી આ સર્ચ કરીને મને કીધું કે આ હોસ્પિટલમાં જાઓ એટલે હજી પણ ભાઈ કોન્ટેક્ટમાં છે તો એ ભાઈએ કીધું એ જ હોસ્પિટલમાં હું જાઉં છું અને સ્પેશિયલ બાળકોની છે તો જાણીને કહું તમને શું પ્રોબ્લેમ છે એવું બધું તો કહું બેન કેન પર જવાનું છે આપણે દીદા હે દીદા કેન પર જવું આવું ને તારે છે તો સ્ટીપમાં જવું ને નીકળી ગયા છીએ ગામડે થી એમ કેવાય કે 18 કિલોમીટર કાપી નાખ્યો ને આવી ગયા છીએ હાઈવે તો હવે જઈએ છીએ ભાવનગર ને આ છે હાઈવે જુઓ તો જો અસ્મિતા છે એ પાણી પીવે છે અને જો આ છે ભાવનગર નું લાલ દવાખાનું અને અમે બતાવીને આવતા રહ્યા છીએ આ બાજુ ગયા હતા આ ફાઇલ છે બેન કેમ લાગ્યું હે બેન કાવબેન જ્યારથી બતાવીને ત્યારથી રોવે છે જ્યારથી ડૉક્ટરને બતાવી ત્યારથી રોવે હવે નહીં વાંધો હવે રેડી થઈ ગયો કાકા એમાં જ હાલો 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 ભાગી દે હાલો આવતા રહ્યા દવાખાને કા બતાવી દવાખાનું તો હવે દેખાડીને આવ્યા છીએ ગાવું ને અને હું છું ને હું કીધું ડૉક્ટરે બધું તમને કહી એક જગ્યાએ જઈ કેમ કે અહીંયા બહુ ટ્રાફિક છે અને અહીંયા કાવું ક્યાંની રોવે અહીંયા સારું નહીં લાગતું એને તો બહાર જઈને બે કહીએ તમને બરાબર જુઓ આવી ગયા હી હા દવાખાને જો કાવ બેન છે એ વેફર ખાય છે બેઠા બેઠા કીશું બેન તમે કઈ વાંધો જ નહીં કીશું તું શું કરે બેટા હે કીશું અમારે પાણી ને એવું પીવે તો આખા ભાવનગરમાં એમ કહેવાય કે રેખડા અને બહુ ટાઈમ વીય ગયો ને ખાસ તો તમને કીધું હતું કે એક જગ્યાએ બેહીને કહી પણ એમાં હું છું આખા ભાવનગરમાં ત્યાં મેળન ન આવ્યો ને ડૉક્ટર શું કીધું આપણને કાંઈ નહીં કીધું નોર્મલ છે મહેનત આપણે કરવાની આવે તો
ડોક્ટરે તો એવું કીધું કે જ્યાં સુધી કાંઈ એવું કાંઈ ખાસ છે નહીં ને નોર્મલ છે ને બને એટલે એની વાહે પ્રયત્ન કરો તમે અને ખાય શાક ને રોટલો તો વધારે સારું અને એક બે બાટલી આપીને થોડીક ટ્રીટમેન્ટ ઘરે કરવાની કીધી એ કરશું અમે બીજું કાંઈ છે નહીં એવું નોર્મલ ને અમે રિપોર્ટ તો કરાવ્યા હતા અમે ઘણા બધા પહેલાં તો એવું કાંઈ હતું નહીં પણ ખરેખર તમે બધા બહુ કહેતા કે કાઉબેન કેમ બોલતા નથી ને શું પ્રોબ્લેમ છે ને મેં પહેલાં શરૂઆતમાં વિડીયોનું કીધું કે એક ભાઈનો તો કોલે આવી ગયો આ રીતની વાત થઈ તો અમે ગયા દવાખાને પણ ખરેખર જે મિત્રો અમે લોકોએ દવાખાને વેઠેલું છે ખબર હોય કેમ કે અમે લોકોએ દવાખાનું જે વેઠ્યું હોય ને એને જ ખબર હોય ખરેખર દવાખાનું શું કહેવાય અને આજ આજે 4 વર્ષ પછી પાછા દવાખાને ગયા તો બહુ ખરાબ લાગતું હતું કેમ કે લગભગ આપણે 1 મહિનો દવાખાને રહ્યા ને અને જોઈ ન એકતા અમે મિત્ર તમને વિશ્વાસ નો આવે જ્યાં વેઠ્યું એને ખરેખર ખબર હોય કાવું ને એવી એવી જગ્યાએ હોવું નાખેલું અને જોઈ ન એકી અને 1 મહિનો લગાતાર કન્ટિન્યુ એમ કહેવાય કે કાવું છે એ બે ભાન જ રહેતી એક ધારી 1 મહિનો જ્યારે એને દૂધ પાવું હોય ને તો એના પગમાં ટાકર મારવી પડે એટલે જગાડવા માટે 24 કલાક બે ભાન આવી રીતે 1 મહિનો લગાતાર અમે દવાખાનું વેઠેલું છે અમને ખબર છે જેને વેઠ્યું હોય એને જ ખબર હોય અને બીજું કે મેં તો ઠીક પણ અસ્મિતાએ બહુ સહન કર્યું છે કેમ કે જ્યારે નાની થઈ તરત જ એમ કહેવાય કે નોર્મલ ડિલિવરી હતી પણ છતાં પણ જે દવાખાનામાં અમે હતા એ 2 માળનું દવાખાનું હતું ને નીચે કાવુને એડમિટ કરેલી ને ધવરાવા માટે દાદરા નીચે ઉતરવા પડે અને તાજે જે લોકો ઓલું હોય એને ખબર પડે જે હવાવાડી કરેલી હોય એને ખબર પડે આ વેદના કેવી હોય એમ બાકી મેં તો ઠીક વેઠેલું પણ અસ્મિતાએ બહુ ઘણું બધું વેઠેલું છે કાવું વાહે કેમ કે પહેલાં બીજા જ દિવસે સીધા જ દવાખાનામાં આવી રીતની કન્ડિશન હોય છોકરું બીમાર હોય લેકર રિયલમાં તો છોકરું નાનું થાય તો માના ખો પડખામાં સારું લાગે પણ કાવું બેન અમારે પડખું ભાડ્યા નહીં આખો મહિનો એમ કહેવાય કે પેટડીમાં રિયા ને માનું ધાવણ એમ કહેવાય કે પેલું એ જ મહત્વનું હોય તો એ જ કાવુબેનને નથી મળ્યું પોષણ પૂરેપૂરું એટલે થોડી કમજોર તો રહે જ ને ખાસ કરીને મિત્રો હું તમને અત્યારે મારા અનુભવ પ્રમાણે એક વાત કહેવા માગું છું કે અત્યારના સમયમાં 50% ડૉક્ટર હું તો એમ કહું 50% મારા અનુભવથી કહું બધાનું રેગ્યુલર નથી બધાનું નથી કહેતો પણ મેં જે વેઠેલું છે અને મેં અનુભવ કરેલો છે એ વાત તમને કરું તો આ સમયમાં 50% ડૉક્ટરો એવા છે કે જે તમને પૈસા પડાવવાની વાત કરશે જે રિયલ હોય એવું રિયાલિટી નથી કહેતા કહી દે સીધા અને આ રિપોર્ટ કરાવવા પડશે અને એટલો તમે એડમિટ રાખવા પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે ફલાણું કરવું પડશે અને મારી તમને હું મારું જ ઉદાહરણ આપું તો મિત્રો અમે કાવુને લઈને ગયા હતા અને બીજા દવાખાને ગયા હતા હું કોઈ દવાખાનાનું નામ નથી આપતો પણ એ દવાખાને ડૉક્ટરે અમને એમ કીધું હતું જ્યારે કાવુનો એક્સરે કરાવવાનો હતો હૃદયનો ત્યારે એમ કીધું હતું કે તમે આ બેનને ઘાયે ઘા જઈને લાવો અને ઓક્સિજન ત્યારે ઓક્સિજન ઉપર હતી કાવુ એ કે આ ઓક્સિજનની નળી છે એ તમે કાઢી નાખશો અને ઝડપથી ઘાયે ઘા જાઓ એટલી મિનિટમાં પાછા આવતા રહેજો નકર તમારી છોકરી ખલાસ થઈ જાય આવા પણ અનુભવ કરેલા છે અને એ જ દવાખાને લઈ એમ કહેવાય કે મિત્રો હું સાલું બાટલે કાવુને લઈને વી આવ્યો હતો સમજી લેજો કેમ કે હું કંટાળી ગયો હતો એટલો દવાખાનાથી લગભગ 1 મહિનો કોઈ સફળતા નહોતી કાવુને પછી હું લઈને વી આવ્યો દવાખાનેથી એ જ દવાખાને જ્યાંથી જે દવાખાને મને એમ કીધું કે કાવુને તમે ઝડપથી લાવો નહીંતર નહીં રહે એવી હું મારા પપ્પાએ ગયા અમને ખ્યાલ છે અને મારા પપ્પાએ તો ખરેખર તો મારા પપ્પાએ બહુ વેઠેલું છે અને પપ્પાએ તો મિત્રો ત્યાં સુધી પણ કીધું હતું કે તમે આપણે અહીંયા રહી કાવું સારી થઈ જાય અને પૈસા બાબત મૂંઝાવાનું નથી ત્યાં સુધીનું પપ્પાએ તો કીધેલું અને
મને જ એવું દિલથી એમ થયું કે જે આપણા ભાગમાં હોય એવું થાય, કેમ કે આપણી પરિસ્થિતિને બધું જોવું તો પડે ને. એટલે પછી ત્યાંથી મેં હિંમત કરી અને પપ્પાને કીધું કે હવે જે થવું એ થાય, ઘરે વ્યા જવું છે. પછી ત્યાર પછી મેં હિંમત રાખી અને વહી આવ્યો હું લઈને દવાખાને. એટલે અડધો શરૂ બાટલો લઈને વહી આવ્યો હતો મિત્રો. અને ખરેખર એમ કહું તો કાવું એ કિસ્મત એવા હતા કે જે તમે જે વિચારો એ, અને કાંઈ નહીં, એક રૂપિયાની દવા નથી કરાવી હજી અમે કાવની વાહે. આ 4 વર્ષ થયા, એક રૂપિયાની દવા નથી કરાવી. પણ આ ભાઈ ઘણા બધા વ્યક્તિના કમેન્ટ આવતા કે તમે કંઈક કરો, તો ફરી પાછું એમ છું. લગર હું દવાખાનાથી મિત્રો કહું ને તો હાવ કંટાળી ગયો હતો, રાગ થઈ ગયો હતો, કેમ કે કોઈ રિઝલ્ટની. અને બીજા નંબરમાં ડૉક્ટરો એમ કે તમે આમ કરો ને તેમ કરો ને અહીંયા જાઓ ને તમારી છોકરીને અહીંયા લઈ જવી જોઈએ, તમારી છોકરીને આ બીમારી છે ને એવા બધા વ્યામ નાખી દે આપણીમાંથી. તો એનાથી કંટાળીને વી આવ્યા હતા. અને હજી 4 વર્ષની છીએ, અમે એક પણ જાતની દવા નથી કરાવી કાવ્યો વાહે. પણ આજે ભાઈએ કીધું, સપોર્ટ કર્યો અને હિંમત પાછી આવી મને કે હારો હાલો પાછા જઈએ દવાખાને. અને ભાઈએ મને ઘણું સમજાવ્યું કે તમારી બેબીનું ફ્યુચર છે, સારું થાય, બધું આમ છે તેમ છે. પૈસાનો કોઈ સવાલ જ નહોતો મિત્રો. પણ દવાખાનાથી કોઈ રિઝલ્ટ આવતું હોય તો પૈસા દેતા કાંઈ પ્રોબ્લેમ નથી, પણ કોઈ રિઝલ્ટ જ નહોતું. અને મારા પપ્પાએ તો મેં તમને પહેલાં પણ કીધું કે આપણે હજી અહીંયા રહી બટાકાઉ હારી થઈ જાય ને બધું રેડી થઈ જાય એમ થોડાક દિવસ રહીએ. પણ મને કોઈ રિઝલ્ટ ન દેખાણું એટલે હું જ લઈને વી આવ્યો હતો, મેં જેમ પહેલાં જેવી રીતે કીધું એ રીતની. અને બધા ડૉક્ટરનું તો હું નથી કહેતો, ડૉક્ટરો સારા પણ ઘણા બધા હોય છે જે તમને સારી એડવાઇસ આપે. પણ હું માનું ત્યાં સુધી મેં જે વેઠું એના ઉપર હું તમને કહું તો બને ત્યાં સુધી આપણે નોર્મલ દવાખાને જઈએ તો વધારે સારું પડે. આપણા ફેમિલી ડૉક્ટર હોય એ આપણને સારી એડવાઇસ આપે, પછી એ કહે એ પ્રમાણે કરવું. પણ આવી રીતનું છે બધું. અને ખાસ તો મમ્મી પપ્પાએ પણ ઘણું બધું વેચ્યું છે અમારા માટેથી ને, કાવું માટેથી ને ખાસ કરીને. બસ બીજું તો કાંઈ જાજો નથી કહેતો, પણ આવું શું છે બહુ ઓછું નીકળે. આ બધી ભાવના અને વેદના હોય એ અમુક સમયે નીકળી જાય. બાકી તો આવો કોઈ તમે કહીએ આવા વિડીયોમાં નહીં જોયું, કેમ કે અમારો સ્વભાવ જ એવો છે નેચરલ હસતા રહેવાનું. અને ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. અને તમે બધાએ કાવું માટે બહુ સારી એવા કમેન્ટ કર્યા છે, પ્રાર્થના કરી છે, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. બધાને આવો સપોર્ટ આપતા રહેજો, રાખજો. અને ખાસ તો દવાખાનાથી હું તો ભગવાનને પ્રાર્થના કરું કે તમે લોકો જે જોવે છે એમને કોઈને દવાખાનું ન આવે, કેમ કે દવાખાનું જે કર્યું હોય એને જ ખ્યાલ હોય. વારંવાર હું એટલે જ કહું છું કે બધાને ખબર ન હોય, બધા તો તમને કહે કે તમે દવાખાને નહીં જતા, તમે આમ નથી કરતા, તમે તેમ નથી કરતા. પણ જેણે ખરેખર દિલથી દવાખાનું વેઠ્યું હોય ને એમને ખબર હોય કે દવાખાનું શું કહેવાય એમ. તો અમે વેઠ્યું છે એટલે અમે તમને કહીએ કે તો ભગવાનને હું તો પ્રાર્થના એવી કરું છું કે તમને કોઈને દવાખાનું ન આવવું જોઈએ, દુશ્મનને દવાખાનું ન આવવું જોઈએ. કેમ કે દવાખાનું મિત્રો એવી વસ્તુ છે કે તમારી પાસે કરોડો રૂપિયા છે તો પણ જાતા વાર નહીં લાગે. બસ બીજું તો કાંઈ નહીં. ચાલો હવે જાજી વાટના ગાડા ભરાય, મળીશું એક નવા વિડીયો સાથે. અને આ વખતે સારા વિડીયો સાથે આવી બધી વાતો તો ઠીક છે, હાલ વાત કહેવાય ગઈ. મારે કાંઈ એવું શેર કરવાની ઓલી નથી, પણ થઈ ગયું આજ બધું લઈમાં તાલમાં તાલમાં. તો મળીએ એક નવા વિડીયો સાથે. જાઓ બધાને જય માતાજી, રામ રામ. કા નવા વિડીયો સાથે, નવા ઉમંગ સાથે મળશું. ચાલો બાય બાય કહી ગયો બધાને. હાલો જય માતાજી કહી ગયો. હાલો જય માતાજી.